શહેર નજીક ભીમપુરા ચોકડી પાસે ઇકો કાર તથા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ઇકો કારના ડ્રાઈવર તેમજ શહેરની બે મેડિકલની વિદ્યાર્થિનીઓના મોત નિપજ્યા હતા. શહેરના ગોત્રી એએસઆઈ હોસ્પિટલ રોડ ઉપરની રામતીર્થ સોસાયટીમાં રહેતી દ્રષ્ટિ અશોકભાઈ પટેલે અકસ્માતના બનાવ અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે કરમસદ ખાતે આવેલી KM પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરું છું અને અપડાઉન માટે ઇકો કાર ભાડે રાખી હતી. કારના ડ્રાઈવર હેમરાજ વિરસંગભાઈ ચૌધરી આજે સવારે 8 વિદ્યાર્થિનીઓને લઈને કોલેજ લઈ ગયા હતા. કોલેજમાં અભ્યાસ કાર્ય પતાવીને અમે કારમાં પરત વડોદરા આવી રહ્યા હતા ત્યારે બપોરે 2 વાગે ભીમપુરા 3 રસ્તા પાસે સામેથી આવેલી ટ્રક અમારી કાર સાથે ભટકાઈ હતી, જેમાં 2 વિદ્યાર્થીઓ સહિત ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત નિપજ્યા હતા, જ્યારે મારા સહિત 6 વિદ્યાર્થિનીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.